ડીસાના રાણપુર વચલાવાસ હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. હત્યારા બે પુત્ર બાદ પિતાની પણ અટકાયત. ડીસાના રાણપુર વચલાવાસ ગામે બે દિવસ અગાઉ એક યુવકની ગુપ્તીના ઘા મારીની હત્યા કરવામાં કેસમાં બે પુત્ર સહિત ત્રણ લોકોની અટકાયત બાદ ફરાર હત્યારા પિતાની પણ અટકાયત કરાઈ છે. હત્યા કરી નાસી છૂટેલા આરોપી નાનુજી ઠાકોરને પોલીસે રાત્રે વાસણા ગામેથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હત્યાના બનાવોમાં ડીસા તાલુકામાં સતત વધારો થઈ રહ્યો છે, જે અંતર્ગત ડીસાના રાણપુર વટલાવાસ ગામે રહેતા પોપટજી ઠાકોરને બે દિવસ અગાઉ ગામના જ રણજીતજી ઠાકોર, રાહુલજી ઠાકોર, નાનુજી ઠાકોર અને મફાજી ઠાકોરે કરપીણ હત્યા કરી હતી. મૃતક પોપટજી ઠાકોરને રણજીત ઠાકોરની પત્ની વિશે જેમ તેમ બોલતો હોવાનો વહેમ રાખી ગુપ્તીના ઘા મારી હત્યા કરાવી હતી, જેમાં પોલીસે હત્યા કરનારા બે ભાઈઓ રણજીત અને રાહુલ ઠાકોર તેમજ હત્યા માટે ઉશ્કેરણી કરનાર મફા ઠાકોરને ઝડપી લીધા હતા અને ડીસાની નામદાર કોર્ટમાં રજૂ કરતી ત્રણેય આરોપીને સબજેલ મોકલ્યા હતા. જ્યારે ફરાર રણજીતના પિતા નાનુજી ઠાકોર નાસી જતા ડીસા તાલુકા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી હતી અને ડીસાના વાસણા ગામેથી નાનુજી ઠાકોરને પણ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ સંજય જોશી, બનાસકાંઠા.